બાળ મિત્રો ક્લાસ ફોર્થ યુનિટ થ્રીનો આ ચોથો વિડિયો અહીંયા આપણે એક્ટિવિટી ટુ જોઈશું. જુઓ એક્ટિવિટી ટુ શા માટે હોય તો અહીંયા વિદ્યાર્થીઓ વ્યવસાયકારકોનું નામ જાણે એટલે તમે વ્યવસાયકારકો ધંધો કરનારાઓના નામ જાણશો અને ફેમિલી ટ્રી બીજી રીતે બનાવતા શકશો. અગાઉ તમે બનાવ્યું હતું જોયું હતું અહીં બીજી રીતે. હવે નીચે આપેલા ચિત્રોની વિગત હું બોલું છું એ તમે સાંભળો અને બોલો. દાખલા તરીકે સુરેશ પટેલ અ ફાર્મર 50 યર્સ ઓલ્ડ. સૂર્યા પટેલ હોમ મેકર 49 યર્સ ઓલ્ડ. રિતેશ એન આર્ટિસ્ટ અ પેઇન્ટર 25 યર્સ ઓલ્ડ. રીટા અ ટીચર 22 યર્સ ઓલ્ડ. આનો આ પરિચય 2-3 વખત સાંભળો. હવે હું જ્યારે ફાર્મર બોલું ત્યારે તમારે એ ફાર્મરનું નામ, દાખલા તરીકે હું બોલું ફાર્મર તો તમારે બોલવાનું છે સુરેશભાઈ પટેલ. હું બોલું હોમ મેકર, તમારે બોલવાનું સૂર્યા પટેલ. એ જ રીતે રીતેશ અને રીટા માટે પછી આપણે બદલીશું. હું બોલીશ સુરેશ પટેલ તો તમારે બોલવાનું છે ફાર્મર. એ જ રીતે સૂર્યા પટેલ તો તમારે બોલવાનું છે હોમ મેકર. એમ બીજા રાઉન્ડ બોલો મિત્રો. આ રીતે તમારે બોલી અને પ્રેક્ટિસ કરવાની છે. અહીંયા હું આ બધા સંબંધો વિશે એક પકડો આપ્યો છે તે વાંચું છું, તમે શાંતિથી સાંભળો. તમારે તેના જવાબો આપવાના થશે. આઈ એમ સૂર્યા પટેલ, આઈ એમ હોમ મેકર, આઈ એમ 49 યર્સ ઓલ્ડ. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ 50 યર્સ ઓલ્ડ. આઈ હેવ સન એન્ડ અ ડોટર. માય સન્સ નેમ ઇઝ રીતેશ, હી ઇઝ એન આર્ટિસ્ટ, હી ઇઝ 25 યર્સ ઓલ્ડ. માય ડોટર્સ નેમ ઇઝ રીટા, શી ઇઝ અ ટીચર, શી ઇઝ 22 યર્સ ઓલ્ડ. આનું આ તમે ફરી પણ સાંભળી શકશો, રિવર્સ કરી સાંભળો. હવે મિત્રો અગાઉ વાંચ્યો તો એ ફકરો અહીંયા પણ છે, તે જ ફકરો છે. તેના નીચે આ એક ટેબલ આપેલું છે, તેમાં વિગત એક નમૂનાની આપી છે, બાકી તમારે ભરવાની. આ ફકરો વાંચીને વિગત ભરવાની. જો હું ફકરો વાંચું, આઈ એમ સૂર્ય પટેલ, આઈ એમ હોમ મેકર, આઈ એમ 49 યર્સ ઓલ્ડ, સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝ 50 યર્સ ઓલ્ડ. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર. માય સન્સ નેમ ઇઝ રીતેશ, હી ઇઝ એન આર્ટિસ્ટ, હી ઇઝ 25 યર્સ ઓલ્ડ. My daughter's name is Rita. She is teacher. She is 22 years old. હવે અહીંયા સૂર્યા પટેલની માહિતી આપી છે. તો જો સૂર્યા પટેલ, આઈ એમ હોમ મેકર એને લખ્યું છે, એટલે કે ઓક્યુપેશન એનો વ્યવસાય હોમ મેકર. આઈ એમ 49 યર્સ ઓલ્ડ, એટલે કે એજ 49 ઉંમર, આ ધંધો. તે જ રીતે તમારે હવે સુરેશ પટેલનું લખવાનું છે, તો અહીંયા નામ લખો, અહીંયા એની એજ લખો, જો એજ લખી છે, અહીંયા એનું ઓક્યુપેશન લખો, ઓક્યુપેશન લખ્યું છે, હી ઇઝ અ ફાર્મર, તો આ રીતે લખો. તે જ રીતે ત્રીજું એના સન વિશે, રીતેશ વિશે લખવાનું, તો રીતેશ નામ, એની ઉંમર અને એનું ઓક્યુપેશન. એ જ રીતે રીટા, તો ફોર્થમાં રીટા વિશે લખવાનું છે, એની એ અને એનો ઓક્યુપેશન. તો ફરીથી વાંચતા જાઓ, મનમાં વાંચો, માહિતી મેળવો, પછી તમારી માહિતી તમારું ટેબલ બીજા તમારા જૂથના સભ્યો સાથે મેળવો, ભૂલ હોય તો સુધારી દો. ત્યારબાદ તમારે ઉપરનો ફકરો પાછો ફરી વાંચી અગર આ ટેબલ જોઈને અહીંયા જો લખવાનું છે, પ્રશ્નોના જવાબ યસ નો એમ લખવાના છે. જુઓ
ઈ સુરેશ પટેલ અ ફાર્મર. તો અહીં સુરેશ પટેલના કોલમ જુઓ, અહીં ફાર્મર છે. હા તો યસ લખો, તો નોમાં ખાલી ડેશ આવું ડીટી. ઈ સૂર્ય પટેલ સુરેશ વાઇઝ વાઇફ, તો અહીંયાથી વાંચવું પડશે. આઈ એમ સૂર્ય પટેલ, આઈ એમ હોમ મેકર, આઈ એમ 49 યર. તો અહીંયા એ બેના સંબંધ કયા હતા એ તમારે લખવા, એ વાઇફ માટે યસ લખી છે. સુરેશ પટેલ સૂર્યબેન સન, તો સુરેશ પટેલ એ તો એના હસબન્ડ છે, સન નથી, એટલે કે ખોટો જવાબ છે. તો તમે નો લખો અહીં દેશમાં. એ જ રીતે રીટા, આર રીતેશ એન્ડ રીટા આર ધ ચિલ્ડ્રન ઓફ સુરેશભાઈ પટેલ. અને આના માટે અગાઉનું ચિત્ર છે એ જોઈને પણ તમે કહી શકો, પાછા જઈ અને જોઈ શકવાની છુટ્ટી. તો મિત્રો, આ રીતે બંને ટેબલ તમારે વિગતો ભરવાની છે. હવે એક ત્રીજું ટેબલ, એ જ ફકરો, એ જ માહિતી છે, પરંતુ કેટલુંક અહીં ટેબલ ભર્યું છે ખોટું છે, તો ભૂલો સુધારવાની છે. દાખલા તરીકે સુરેશ પટેલ, સુરેશ પટેલ હવે એની એજ 55 એ લખી છે. અહીંયા એની એજ છે, હી ઇઝ 50 યર્સ ઓલ્ડ, એટલે 55 કટ કરવાનો અને બાજુમાં 50 લખવાનું, અને તે ચેક કરો, ચેક કરી અને લખીશ. અને હી ઇઝ એન આર્ટિસ્ટ લખ્યું છે ફકરા. અહીંયા ટીચર લખ્યું છે, તો ટીચર કટ કરો અને અહીં આર્ટિસ્ટ લખવાનું છે. તમે આવું ટેબલ તમારી નોટબુકમાં બનાવી અને વિગતો સાચી હોય લખીશ. મિત્રો, હવે તમારે આવું એક તમારું ફેમિલી ટ્રી બનાવો. એક ઝાડ છે, એના બે ડાળ. સૂર્ય પટેલ એ શું હતી, હોમ મેકર, રિલેશન મધ, અને 49 યર્સ ઓલ્ડ. એટલે આવા ત્રણ પાંદા બનાવીએ, બીજો આકાર હોય તો પણ ચાલે. એમાં માહિતી સૂર્ય પટેલની લખવાની, એ રીતે સુરેશભાઈ પટેલની ત્રણ માહિતી. તો ફાધર ફાર્મર 50. તો આ જોઈ અને આ પ્રમાણેનું તમારે કોપી કરવાની છે. મિત્રો, આ પ્રમાણે એક ટ્રી બનાવો. શિક્ષક મિત્રો અને વાલી મિત્રો, વિદ્યાર્થીઓ આ જ્યારે બનાવે ત્યારે તેમને જોવા માટે વિડીયો ચાલુ રાખો, પોઝ કરી રાખો. અને વિદ્યાર્થી મિત્રો દરેક ઇન્ડિવિડ્યુઅલ બનાવે અને ત્યારબાદ પોતાના જૂથ સાથે મેળવી અને ચેક કરે. મજા પડે છે ને ભણવાની. થેન્ક યુ, બાય બાય.